जय स्वामीनारायण विद्यार्थी मित्रों, केम छो? मजा माने? आज आपने धोरण 7 पाठ 1 बे महाराजो मां चीनी मुसाफर ह्यू एंड सांग विषय अभ्यास करीशू। परंतु विद्यार्थी मित्रों, ते अगाउ आपने जोई गया के कनोजना राजा हर्षवर्धन तेनो समयगाड़ो अने तेनी राज्य व्यवस्था विषे बराबर अने नालंदा विद्यापीठ तेज उपरांत आपने जोयु भाग 2 मां त्याना लोकोनु जीवन बराबर। तो के हवे आपने जोईशु ह्यू एन सांग विषे। तो आ ह्यू एन सांग अहीं चित्रमां तमे जोई शको छो, आ एक चीनी मुसाफर हतो बराबर। ए हर्षना समय में आव्यो हतो। तमने पूछाय के जे चीनी मुसाफर आव्यो हतो ए क्यारे आव्यो हतो? तो के 729 थी 745 में ह्यू एन सांगे शू कर्यु तो भारत आव्यो हतो बराबर। तो के जोईए, तमने कदाच प्रश्न थतो हसे कि आ बधु सी रीते जानवा मळ्यु हसे बराबर। तो जवाब छे, एक चीनी मुसाफरीनी नोंधपोथी परथी तेनी मुसाफरी बराबर अने तेना जे राज्यमां प्रवास कर्यो हतो तेना परथी आपने हर्षवर्धन विषे माहिती मेळवी शकीए छे बराबर ने। तो विद्यार्थी मित्रो, हर्ष ह्यू एन सांग ए ईस्वीसन 729 थी अने 745 सुधी भारत में रह्यो हतो अने ते पोते भारत में रहीने अभ्यास कर्यो हतो बराबर। तो विद्यार्थी मित्रों, आपने जोईए कि आ ह्यू एन सांग छे ए बौद्ध धर्मना अभ्यास माटे आवेलो बराबर। कया धर्मना अभ्यास माटे? बौद्ध धर्मना अभ्यास माटे पोते भारत आव्यो हतो। आ ह्यू एन सांगे 5 सुधी तो नालंदा विद्यापीठमां रहीने अभ्यास कर्यो हतो बराबर। तो के आ हर्षवर्धनना समयगाळामां आ जे चीनी मुसाफर आव्यो हतो ते नालंदा विद्यापीठमां केटला वर्ष रह्यो हतो એ તમને પ્રશ્ન પૂછાઈ શકે। તો વિદ્યાર્થી મિત્રો, જે હ્યુ એન સાંગ એ નાલંદા વિદ્યાપીઠમાં 5 સુધી અભ્યાસ કર્યો હતો, તો કે વર્તમાન ભારતમાં કયા કયા રાજ્યોનો હ્યુ એન સાંગ પ્રવાસ કર્યો હતો તે આપણે નકશા પરથી એની યાદી જોઈએ। तो के नक्शा पर तमे जोई सको छो ह्यू एन सांग नो भारत प्रवास बराबर। तो के ए पोते अहीं ज्यार देखाय छे बराबर चित्रमां, कनोज, प्रयान, गया, पाटलिपुत्र, उज्जैन, गुर्जर बराबर, तेमज आ बधी नदीओ नो पण અહીંયા સમાવેશ થયેલો જોવા મળે છે। જેવી કે અહીંયા તમને જોઈ શકો છો આ નકશામાં કે ગંગા નદી, જમુના નદી, સોન નદી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા નદી બરાબર, આ બધા વિસ્તારોમાં એ પોતે ફર્યો હતો બરાબર। અને એ ભારતની સામાજિક, રાજકીય અને આર્થિક પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો બરાબર। તો આ જે નકશો છે તેમાં તમે રાજ્ય અને આ જે તે નદીઓ છે એ તમે જોઈ શકો છો। જુઓ, અહીંયા તક્ષશિલા છે, અહીંયા ગંધાર છે, અહીંયા કાશ્મીર છે બરાબર, અહીંયા બ્રહ્મપુત્રા છે બરાબર, અહીં છે વૈશાલી અને પાટલીપુત્ર, આ જે એનો
મેપ છે ત્યાંથી તમને આ જોઈ શકો છો. આ જે એનો પ્રવાસ છે આ રેડ કલરનો દેખાય છે પટ્ટો, બરાબર, એ ક્યાં ક્યાં ફર્યો હતો તેના વિશે બધી માહિતી છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે હ્યુ એન સાંગ છે એના વિશે આગળ જોઈએ તો કે 15 વર્ષ સુધી હ્યુ એન સાંગે ભારતના જુદા જુદા ભાગોમાં ફરી શું કર્યું, પોતાની આપની બરાબર સામાજિક, રાજકીય અને ધાર્મિક પરિસ્થિતિનું વર્ણન લખ્યું, બરાબર. તો કે જે તે રાજ્યમાં જતો અને પોતે ત્યાંની પરિસ્થિતિનો ત્યાગ મેળવતો હતો અને પોતાની નોંધ પોથીમાં લખતો હતો, બરાબર. ઈસવીસન 645 તે મધ્ય એશિયાના રસ્તે થઈ ચીન પરત ફર્યો હતો. તે કેટલાક પુસ્તકો, અવશેષો અને મૂર્તિઓ પોતાની સાથે લેતો ગયો હતો. શું કર્યું હતું તેને, તો કે પોતાની સાથે એ મૂર્તિઓ હતી એ લઈ ગયો હતો, બરાબર. આપણે આ બરાબર સિંધુની સંસ્કૃતિ છે, પછી શિલ્પકારોએ જે મૂર્તિઓ બનાવી હતી તે, બરાબર, એ પણ એ પોતે લઈ ગયો હતો. તે પહેલાં સમ્રાટ હર્ષએ ઉજવેલ પ્રયાગની 6ઠી બૌદ્ધ પરિષદમાં તેને હાજરી પણ આપી હતી, બરાબર. તો કે આજે હ્યુ એન સાંગ છે એ હર્ષવર્ધનની જે ધર્મસભા હર્ષવર્ધન વસતો હતો એમાં એ પોતે હાજરી આપી હતી, એટલે કે ભાગ લીધો હતો. અહીંયા તમે જોઈ શકો છો હ્યુ એન સાંગનું ચિત્ર, બરાબર. હ્યુ એન સાંગ નોંધ્યું છે કે હર્ષવર્ધનના રાજ્યમાં 100 બૌદ્ધ મઠો હતા. તમે અહીંયા જોઈ શકો છો એ પોતે આ એની નોંધ પોથી છે, બરાબર, આ ચિત્રમાં, અને આ એના બીજી બધી ડાયરીઓ છે. તો કે હર્ષવર્ધનના રાજ્યમાં 100 બૌદ્ધ મઠો હતા. પ્રજા કેવું જીવન જીવતી હતી, તો કે પ્રજા જીવન સાદું, સાત્વિક, ખૂબ જ સુખી અને સદાચારી જીવન જીવતી હતી. તો કે પ્રજાનું સાદું, સાત્વિક અને સદાચારી જીવન હતી, બરાબર, સુખી અને સંપન્ન હતી. તે અગાઉ આપણે પણ હર્ષના રાજ્ય વહીવટમાં જોઈ ગયા, બરાબર, તેનું એ પોતે અહીંયા વર્ણન કરેલું છે, બરાબર. એ હર્ષવર્ધન કેવો હતો, તો કે જ્યારે પણ એ ધર્મ પરિષદ શું આયોજન કરતો હતો ત્યારે પોતે ખાવાનું પણ ભૂલી જતો અને શરીર પર જેટલા ઘરેણાં હોય એટલું એ પોતે દાન કરતો હતો, બરાબર. તો કે ત્યાંની પ્રજા કેવી હતી, સુખી અને સંપન્ન, સાદું અને સાત્વિક જીવન જીવતી હતી, બરાબર. આપણે આગળ જોઈ ગયા, ખ્યાલ હોય તો તમને વિદ્યાર્થી મિત્રો, કે પુરુષો શું કરતા, ધોતી, જબ્બો અને માથે પાઘડી બાંધતા, જ્યારે સ્ત્રીઓ શું કરતી હતી, સાડી પહેરતી હતી અને અલંકારોથી સુસજ્જ હતી, બરાબર ને. તો કે આ ચીની મુસાફર હર્ષવર્ધન વિશે લખે છે કે હર્ષવર્ધનના સમયમાં એ પોતે કેવો ન્યાયી રાજા હતો, બરાબર, હંમેશા સત્યના માર્ગે ચાલનારો રાજા હતો. અને એ રાજા કયો, હિન્દુ ધર્મનો છેલ્લો રાજા માનવામાં આવે છે. હર્ષવર્ધનના સમયમાં છળ કપટ, બરાબર, એટલે ભ્રષ્ટાચાર કે વચનફેર ને પાપકર્મ સમજવામાં આવતું હતું, બરાબર. તો તમે આ હ્યુ એન સાંગ વિશે અભ્યાસ કર્યો તો તમને પૂછાઈ શકે એક વાક્યમાં કે હર્ષવર્ધનના સમયમાં કયો ચીની મુસાફર આવેલો હતો, તો કે હર્ષવર્ધનના સમયમાં હ્યુ એન સાંગ નામનો ચીની મુસાફર ભારત આવેલો હતો.
બરાબર. તો કે હ્યુએન સાંગ શા માટે આવ્યો હતો? તો કે હ્યુએન સાંગ બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે આવ્યો હતો. હ્યુએન સાંગ કેટલા વર્ષ સુધી